ગરીબ બાળકોને અભ્યાસ મળી રહે તે માટે સરકાર દ્વારા સરકારી શાળાઓ ઊભી કરવામાં આવી છે અને સરકારી શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવી રહેલા શિક્ષકોને પાંચ આંકડાનો પગાર સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવી રહ્યો છે ત્યારે પાંચ આંકડાનો પગાર લેતા શિક્ષકો વર્ષોથી જ્યારે એક જ શાળામાં અડિંગો જમાવીને બેસી જતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવા શિક્ષકોની બદલી કરવામાં આવે છે પરંતુ સરકાર સામે અવાજ ઉઠાવવામાં સક્ષમ ના હોવાથી આવા શિક્ષકો હવે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને આગળ કરી રહ્યા છે અને વાલીઓ પણ આવા શિક્ષકોની વાતોમાં આવીને પોતાના બાળકોના ભાવિ સામે જોખમ ઊભું કરી બેસતા હોય છે ત્યારે વાવ તાલુકાના ફાંગડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની બદલી કરવામાં આવતા શાળાના બાળકોના વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી હતી અને આજે બીજા દિવસે શાળામાં અન્ય શિક્ષકો અભ્યાસ કાર્ય માટે પહોંચ્યા હતા પરંતુ જીદ પર અડેલા વાલીઓએ તેમના બાળકોને શાળામાં મૂકવાનો ઇનકાર કરી દેતા આજે પણ શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું ત્યારે બાળકોના વાલીઓની જીદ ગેરવ્યાજબી જોવા મળી રહી છે શાળાના વાલીઓ શા માટે એક શિક્ષકની બદલી લઈ પોતાના જ બાળકોના ભાવિને અંધકારમાં નાખી રહ્યા છે સરકાર જ્યારે વાલીઓના બાળકોની ચિંતા કરીને મસમોટી રકમ ખર્ચતી હોય તો સરકારના છે તે આચાર્ય શાળામાં અભ્યાસ કાર્ય શરૂ કરાવવું જોઈએ અને નિયમ મુજબ તેને જે શાળામાં મૂકવામાં આવ્યો હોય ત્યાં હાજર થઈ જવું જોઈએ થરાદ બી કે ચેનલ માટે હાજર છે રાજપૂત